મેહોણા બાજુ એક ગામડામાં અમારો ભજનનો પ્રોગ્રામ હતો. ભજનના આર્ટિસ્ટો બધા ગયેલા. 12 વાગ્યાથી ભજન ચાલ્યા. 12 વાગે ભજન પતા બધા આર્ટિસ્ટ એમના ઇન્સ્ટ્રુમેન્ટ પેકઅપ કરવા માંડ્યા. એ કે હાડાબાની છેલ્લી બસ હતી, એમાં અમદાવાદ આવવાનું હતું. એટલે આર્ટિસ્ટો બધું પેક કરતા હતા, ગામના મૂકી પહોંચી ગયા. આ બધા પડી કે પછી વાળજો, પહેલાં આપણે ઘર બધાને જમવાનું છે. એટલે કે મૂકી અમારે તો એ હાડાબાની બસ ચૂલામ ગઈ. હાડાબાની બસ માર ગામમાં ભાઈ કોઈ પણ કલાકાર આવે ને માથા ખાધા વગર ના જાય. અને બરું તાર કાકી જેટલું બનાવે છે, દૂધપાક પૂરીને બટાકોને શાકને મેથીને ગોઠણ કઢીને ભાતને રાતના હાડા બારે કૂતરણ નાખું. હેંડો હેંડો બધાને મારે હમ છ. અને હાડાબાની બસ જતી રહે, ચિંતા નહીં કરે ને, ગામમાં ધરમશાળા છ, ખોલીને બધાને હુવાડ દઈશું. ગાદલાન ગોદડા નવા જ લીધા છે. અને અવાર 6 વાગ્યાને ડબલ એક્સપ્રેસ બસ છ, હાડા હતા તમને સાબરમતી ફેંકી દે. હેડો હેડો મારા હમ સમ દીધા એટલે તો જવું પડ્યું. જમતા જમતા 1:30 વાગી ગયું. હાડાબાની બસ ગઈ. મુખિયા લશ્કર લઈને આવ્યા, ધરમશાળા બધાને હુવાડ દીધા, ગોદડા ગાદલા લીધા. 2 વાગે હુતા. 6ની બસ પકડવા માટે 5 વાગે ઉઠ્યા. રાતના ભારે દાબીને ખાધડું, 3 કલાકની ઊંઘ. ઉઠતા સાથે બધા ડબલા લોટા લઈને બહાર. આપણા ઘર જોયું ના હોય એટેચ. ગામડે ગયેલા હશો, રહેલા હશો, ફરેલા હશો, સાંભળેલું હશે. ગામડામાં કેવું હોય, પંચાયતના ટોયલેટ હોય, એમાં અંદર બેઠો હોય એ ગાતો હોય ને બહાર ઉભો એ ગાતો હોય. અંદર વાળો તો સમજ્યા કે સ્ટોપર નહીં એટલે ગાવું પડે, બહાર વાળો કેમ ગાય. અંદર ખબર પડે તું એકલો નહીં, વેઇટિંગ શરૂ થઈ ગયું છે. અને બધા અંદર પહેરી ગયા. અરે બધા ડબલા લઈને ઉભા રહી ગયા. એ કે ધરમશાળાના મેનેજર હતા નંદલાલભાઈ, એ નંદલાલભાઈ બધા કરતા વહેલા અંદર બીડીને બાકસ લઈને પહેરી ગયેલા અને નીકળે નહીં. બધાનું ઉતાવળ ટેન્શન પ્રેશર ભેગું થઈ ગયું. ઘણા ટેવ હોય છે, બીડી પીવે તો જ થાય. આ બધા ભજન વાળા બહાર ઉભેલા અને નંદલાલ ભાઈ નીકળે નહીં બહાર ઉભેલા. બધાને ટેન્શન પ્રેશર ભેગું થઈ ગયું. પણ સૌથી મોટી કોમેડી છે આપણી લાઈફમાં, એકદમ નાનપણની ઉંમરમાં જે સંગીત આપણે સાંભળેલું છે એ સંગીતમાં સૌથી મોટી કોમેડી છે. અને એ છે નાના છોકરાને સુવાડવા માટેનું હાલડું. આ બાબલું હતું જે એની માએ એને જે હાલડ ઉપર સુવાડ્યો હશે, એ જ હાલડ ઉપર મને મારી માએ સુવાડ્યો હશે, અને એ જ હાલડ ઉપર આણે એના 2 છોકરાને સુવાડે હશે, અને તે બી અંશને અને આદિને આ જ હાલડ ઉપર સુવાડેલા હશે. ટૂંકમાં કોઈપણ ગુજરાતી માનું છોકરાને સુવાડવાનું જૂનામાં જૂનું હાલડું સાલું 1 નંબરનું બોગસ. સાલા 6 મહિનાના છોકરાને ઘોડિયા નાખીને માં કેવું ધુપ્પલ ચડાવે. ભાઈલો મારું ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી, ભાઈલું પડ્યો હસી. અલે પાટલો કસો પહેલો હશે, બહાર જે પાટલે ખસેડજો, પહેલો કહો લાંબો થાય જોજે. એમાં ઊંધામાં તો ભૈલું પડે ને ઢીમડું નીકળે બોલ જેવડું. ગાયો પાટલો ગયો ખસીને ભૈલો પડ્યો હશે. અને બિપિનભાઈ જોવાની ખૂબી એ છે કે આવા બોગસ હાલાડા ઉપર 6 મહિનાના છોકરા હોઈ જાય. પણ સાહેબ હવે મને ડાઉટ પડે કે 6 મહિનાનું છોકરું ગોળિયામાં સમજતું હશે, એ સમજતું હશે કે આવું સાંભળો ને કહું હોઈ જાવ બસ. ચલો અત્યાર સુધી મેં જેટલી કોમેડી તમને સંભળાવીને જેટલામાં તમને હસવાયું એટલું હસ્યા. પણ તમને ખબર છે આપણી સોસાયટીનો સૌથી મોટો કોમેડી સીન કયો છે? આઈ ડોન્ટ નો અબાઉટ યોર કેલગરી સોસાયટી,
पर कोई पन सोसाइटी ना सौथी मोटो कॉमेडी सीन कोई कोई सीन होय ने तो कोई नाना छोकरा ने रमाड़तो ही नहीं जो जो साहेब आ वर्ल्ड में एना थी मोटो कोई कॉमेडी सीन नथी साहेब अमदावाद नी घणी सोसाइटी में ते मैं मार्क कर्यो छे सोसाइटी ने कोई रूपाली बहरीय छोकरी तेड़ी होय ने आखी सोसाइटी ने पुरोसर रमाड़े व्यवहार ना होय तो जेन गांडा काढ्यो आव करे આંતડે બકડે ચલ કેટબડી પકડો કેટબડી હવે કેટબડી ની કાકી તું તો પાન માવા બાકી ખાય ચાર મહિના થી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા ગલ્લે પૈસા લઈ અરે તારા છોકરા ને 10 પૈસા ની રાવલ ગાંવ ની હાલતી અને આ રૂપાળી તેડ્યું એમાં કેટબડું ખવડાવવું છે 6 મહિના ત્યાં ખાધી જ કેટલા મેં આવા ભાન પડે લુકા સાહેબ આના કરતા વધારે કોમેડી 80-85 90-95 ડોવા છોકરા રમણી ના લાગે એક તો દાંત પડી ગયો હોય ચોકઠું લબડી પડ્યું હોય હાથ ધ્રુજતો હોય માએ છોકરો તોડ્યું આમ જે ઘણા વડીલો આવું કરે આવતું બાકુડીમાં ચકડી આદળો બગડો હું આવું જોઈને સાહેબ 6 મહિનાની છોકરી એટલું બધું હશે ડોવાન પાંકવાઈ જાય કેવું હશે એના બાકી 6 મહિનાનું છોકરું એવું સમજી નસતો કે આવડા મોટા દાદાજી કેવા વાંદરા વેળા કરે હવે હાંડિયા જેવા છે પણ લગ્ન જીવનના 2, 5 કે 10 વર્ષે ઘોડિયું બંધાઈ જાય પુત્ર પુત્રીનો ઘરમાં જન્મ થાય એ આનંદની વાત છે પતિ પત્ની માટે આનંદની વાત છે કુટુંબીજનો માટે આનંદની વાત છે સગાવાના માટે આનંદની વાત છે પણ ઘણા ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે આનંદનો ઓવરડોઝ થઈ જાય છે પણ જે જે ઘરમાં આનંદનો અતિરેક થઈ જાય છે એ ઘરમાં કેવા કોમેડી સીન ભજવાતો હોય છે સાહેબ 10:30 ટાઈમ થયો હોય બાપ ઓફિસ જવાની તૈયારી કરતો હોય માં રસોડામાં રોટલી વણતો હોય છોકરો ઘોડીમાં હૂતું હોય માને હવે ડાઉટ કે 5 મિનિટ મારા બાપા નીકળશે એટલે સૂતેલા છોકરાને ઘોડિયામાંથી કાઢી કાંખમાં ઘાલી અને બારણે આવે ત્યાં સુધી એનો વર હાથમાં બ્રીફકેસ પાઉચ પાકીટ કમ્પ્યુટર બેગ કે થેલી લઈને બારણાની બહાર નીકળે બાપો બારણાની બહાર હોય મા બારણાની અંદર હોય કાંખમાં 6 મહિનાનો છોકરો અને 6 ફૂટ દૂર બાપ ઉભો છે હવે કોમેડીની શરૂઆત બિપિનભાઈ માં કરે 6 મહિનાના છોકરાને બાપા બધાને કે જો ડીકુ પપ્પા ઓફિસ જાય પપ્પાને બાયવા કીધું ડીકુ હવે આ 6 મહિનાના છોકરાને હાથાની હુજ ના પડતી હોય કે બાયણે ઉભો છે બાપો છે કે જગન્નાથનો બાહો છે 6 મહિનાના છોકરાનો હાથ પકડીને મચડી નાખે ના બાપ પાછા બાઘા જેવો બાણે ઉભો ઉભો ગોંડા કાઢે ડીકુ ડાર્લિંગ બાબે બીજું ચલો પપ્પાની કિસ્સી કરો પપ્પા બગો આ બાઘા જેવો બાપ પાસે બાણે બકા ભરાવડાવે પાછા તમારી જેમ હાઉસમાં નહીં હોય મારી જેમ ફ્લેટમાં રહેતો હોય 4th માળે 40 પગથિયું નીચે આવે પાર્કિંગમાં તેનું સ્કૂટર કાઢે કે બાઈક કાઢે અને એક કિક મારીને હુર હુડ કઈ સીધો ભાગી નહીં હજી એને ખરા ગાંડા કાઢવાના બાકી છે એટલે એના ફ્લેટની નીચેના રોડ ઉપર બાઇકના સ્ટેન્ડ ઉપર ચડાઈ અને આમ કેડે હાથ દઈને બાલ્કનીમાં જોવે એની વાઈફને ખાતે કારણ બાપુ એક કિકે નહીં ભાગે જતા જતા એકવાર ગોંડા કાઢશે જ આરો એટલે એની વાઈફ પણ બાણા સ્ટોપર મને ડીકુના ગેલેરીમાં અડધો ઊંધો લબડાઈને ઊભી હોય અને 6 મહિનાના છોકરાને હવે 36 ફૂટ નીચે પેલો બાપ બતાવે જો ડીકુરા પપ્પા જો પપ્પાનું નવું હીરો હોન્ડા પપ્પાને બાબા કીધું બીજું હાલી બેન તા બોઈને બાકી રહી ગયેલું તા ટેણીયાનો ઊંધો લબડાયો પાછી પેલી મંડી પડા ના બાપો જ નીચેથી ગાંડા કાઢે ડીકુ ડાર્લિંગ બાબા બેટું સાહેબ અહીં બેઠેલા જે પુરુષો એમના છોકરાને આટલે સુધી રમાડ્યો ચાલે This is limit. એક આટલે સુધી મેં મારા બે રમાડેલા છે અમારા હું ત્રીજો માં રહેતો હતો આ લિમિટ કહેવાય પણ ઘણા બાપાની ઇમોશનલ એટેક આવે
ઇમોશનલ એટેકમાં ગાંડો ભૂલી જાય. આજુબાજુની બીજી ચાર બાલ્કનીમાંથી સોસાયટીના બીજા બૈરા જોવે છે અને નીચે ઉભો ઉભો કેવા ગાંડા કાઢે ખબર છે. ડીકુ બેટું આવતું માં ડીકુ આવતું રે. અરે ગાંડીના એના ફોદા ઉડી જાય. આ પ્લાસ્ટિક નું ટમલો છે ને પેલી ફેંકે પેલી રૂમાલ સાલ નાખે તો તું જીલે નહી હતું. નાખો નાખો ડીકુ બારોબાર આવતું. જ્યાં મારા પ્રોગ્રામમાં બહેનોની સંખ્યા વધારે હોય છે ને રાજ, ત્યાં કાયમ પછી ઇન્ડિયા હોય, લંડન હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય, હું આ એક સવાલ કાયમ બહેનોને કરતો હોઉં છું કે રામાયણમાં કઈ કઈએ વરદાન માગ્યું કે મારા પુત્ર ભરતને ગાદી આપો અને રામને વનવાસ આલો, તો વનવાસમાં સાહેબ રામને જ જવાનો હતો, સીતાજી જોડે કેમ ગયા? શી વોઝ નોટ સપોઝ ટુ ગો, છતાં જોડે કેમ ગયા? આ સવાલ જ્યાં જ્યાં પૂછવામાં આવે ત્યાં 99% બહેનોનો એક જ સ્ટાન્ડર્ડ જવાબ હોય છે, હિન્દુ પત્ની પતિવ્રતા નારી રામની સેવા કરવા માટે. લાસ્ટ યર લંડનના એક બેન આફ્રિકાવાળા એમણે મને જવાબ આપેલો આફ્રિકન લંડનની ભાષામાં, મન કે રામને ટેક કેર કરવા હારું. હવે એક તો ત્યાં આગળ છે ને લંડનમાં આપણા ગુજરાતો અધૂરું બહુ બોલે, એમાં હું બહુ હલવું. લાસ્ટ યર હું મારા વાઇફ એક પ્રસંગ ગયેલા, રાજ ઇઝ ફેક્ટ, અમે બેઠા એક ટેબલ ઉપર અને બીજા ટેબલ ઉપર બહેનો એપેટાઇઝર અને સોફ્ટ ડ્રિંક પીતા હતા. એમાં એક બેન બોલ્યા કે બાના મને ટેવી ખરાબ ટેવ પડી છે કે મને તો બાના હું બપોર લંચ લઈ લઉં ને પછી મને કોક તો જોઈ જ. અને અહીં બેઠેલી બહેનોનો પણ જો આ જોબ હોય, પતિવ્રતા નારી હિન્દુ પત્ની, તો બહેનો તમારો જોબ ખોટો નથી, યુ આર એબ્સોલ્યુટ રાઈટ. પણ આ જોબ રામાયણમાં મેઇન નથી. મેઇન જવાબ, મેઇન કારણ રામાયણમાં લખ્યું નથી. રામકથમ કોઈ મહારાજ કહેતા નથી, વગર કથા કરે મેં હોધી કાઢ્યું છું કે સીતાજીએ 14 વર્ષ વનવાસ કેમ ભોગવ્યા, કે 14 વર્ષ વર વગર 3-3 સાસુઓ જોડે રહેવું એના કરતા જંગલમાં જવું સારું. કા 3 ડોસીઓ મારે છોડિયા પાડ નાખશે? 14 વર્ષ મારો રામ અસદમાં ઓળખી નહીં શકે એના કરતા જંગલમાં જઈશ, રામજીએ ખાસે કવડાવી જ્યાં ના કરતા હોઈ જઈશ, ડોશન ત્રાસ માંથી છૂટવા દે. તમને બધાને ઇન્ડિયાને એક ન્યૂઝ તો ખબર હશે કે વર્ષો પહેલા, આઈ થિંક 10-12 વર્ષ પહેલા, સલમાન ખાને રાજસ્થાનમાં હરણનો શિકાર કર્યો અને એનો કેસ હજી ચાલે છે. રાજ, ડિસિઝન ગમે તારે આવે અને પનિશમેન્ટ ગમે તે થાય, જેલ થાય, દંડ થાય, એનીથિંગ કેન હેપન, પણ સલમાન ખાન બાયકાસ મુસ્લિમ, જેમ આપણે કુરાન ના વાંચ્યું હોય એમ એણે રામાયણ ના વાંચ્યું હોય. બાકી રામાયણ વાંચ્યું હોય તો ગાંડાને ખબર પડે કે ગાંડા હરણની વાય ના પડાય. રામ પડે આમ એની સીતા ગઈ અને તારી ઐશ્વર્યા ગઈ. સીતાને તો રાવણ જોડે ઝઘડીને પાછી લાયા, ગાંડા તારીતા કકાટરમાં કેટરીના ગઈ. 2 વર્ષ પહેલા હું શિકાગોમાં, મારે એક ફ્રેન્ડ છે પરેશ પટેલ કરીને, મેગા સર્કિટ બોર્ડ એમની કંપની છે, હું કાયમ શિકાગોમાં એને ત્યાં ઉતરું. તો 2 વર્ષ પહેલાં ત્યાં ઉતર્યો હતો અને એ સાંજે એને પરેશ આવ્યો, પછી એની વાઈફ આવીને 2 જણ આવ્યા, હું જ્યાં બેઠો હતો ત્યાં. કાલનો શું પ્રોગ્રામ છે ભાઈ? મેં કહું બસ કાલે રાતના શો છે અને દિવસે તો આખો દિવસ તમારે ઘેર જ છું. મને કે પણ અમે જ ઘેર નથી. મેં કેમ?
मन का अमर समाज नी पिकनिक छे, अमे बता त्यां जवाना छे। ने बधाने खबर छे કે તમે મારા ત્યાં ઉતરો છો, તો બધા કે દિનકર ભાઈ તમારે ત્યાં આવવાનું હોય તો લેતા આવજો ને, થોડી વાર પિકનિકમાં મજા કરાવે। મેં કહું કે આખો દાડો તમારે ઘેર ઠોયાને જેમ બે રહ્યો, મેં કહેતો ચલો આવીશું, મજા આવશે, લેટ અસ હેવ સમ ફન। હું જોઉં અમેરિકામાં પટેલો કેવી પિકનિક કરે છે। એ સૌરાષ્ટ્ર પાટીદાર સમયની પિકનિક હતી રાજુ। હું ત્યાં ગયો બે કલાક પહેલાં, મેં પૂછ્યું પરેશભાઈ મારા એક મિત્ર છે એ બી સૌરાષ્ટ્રના પટેલ છે, એ કેમ નથી દેખાતા? મન કે કેપી હશે, અમે બધે એલપી છીએ। મેં કહું વોટ ઇઝ કેપી ને એલપી? મન કે કેપી એટલે કડવા પટેલ અને એલપી એટલે લેવા પટેલ। તો મેં એક વડીલને કીધું, મેં કહું ભાઈ આમ કડવા ને લેવા કેવી રીતે બન્યું? એક વડીલ કે આમાં ભાઈ એવું છે, મેં કહું કડવાને લેવા કેવી રીતે બન્યું? તો વડીલ કે આમાં ભાઈ એવું છે કે રામને બે દીકરા હતા, લ્યો એક લઉં બીજો ખુશ, લવતી પ્રજાતિ ને એ બધી લેવા પટેલ કહેવાની, અને કુશથી જે પ્રજાતિ બધી કડવા પટેલ કહેવાની। મું કહું યુ મીન ટુ સે એક લવકુશ પટેલ હતા? મન કહા, મું કહું લવકુશ પટેલ હતો રામ પટેલ હતા? તે કહા, મું કહું વડીલ માફ કરજો, કોઈ સંજોગોમાં રામ પટેલ નહોતા। મન કહે ભલામણ આવો તમે કેવી રીતે કહો? મું કહું વડીલ બહુ સિમ્પલ લોજિક છે કે જો રામ પટેલ હોત અને સીતાએ ખાલી એટલું જ કીધું કે પ્રિય પેલું હરણ માર્યાઓ માનાના ચામડામાંથી બ્લાઉઝ કરવો છે કે કબજો સીવડાવો છે, અને જો રામ પટેલ હોત તો રામ દોડે હોત? દોડે પટેલ દોડે? એટલે આ ના દોડે નો વાંધો નહીં, સીતાની ધૂળ કાઢી નાખે તરત સીતામોજી ને શું કે ખબર છે? બે છો ની મોની ઠેકડા મારવા જવું છે, બેસ તો મેં લેખલો બોચા ની સાહેબ રામ પટેલ હોત ને તો આખું રામાયણ ના થયું। પટેલ ભાઈઓ વાત સાચી, આમાં બહેરાઓ પહેલાં કહે, હું આ સવાલ જ્યારે પૂછ્યો ને તો પટેલના બહેરા જ કહે, જો રામ પટેલ હોત તો રામ દોડ્યા હોત? તો તરત બહેરા કહે ના, કે અમને ખબર છે જો એક બીજી વાત મારે તમને કહેવાને રહી ગયેલી કે મારા ચાલુ છે એ જે કોઈ વહેલું ઘેર જતું રહે છે એમને રાતના ડેન્જર સપના આવતા હોય છે, કોકને ઝાડા ઉલટી બી થઈ જતા હોય છે, એક બહુ મજાનો જોક કહું છું, સમજ થોડી મોડી પડશે પણ પડશે એટલે બહુ મજા આવશે। હસબન્ડ વાઈફ પાસ પાસે બેઠા હતા, લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી, એટલે હસબન્ડે વાઈફને કીધું ફોન ઉપર ફોન ઉપર, અને જો ઉપડે પહેલાં કહી દઉં મારા માટે પૂછે તો ડોન્ટ સાઈ એમ એટ હોમ, કહેતી નહીં હું ઘેર જઉં, પેલી ફોન ઉપર જઈ દીધું કે હા એ ઘેર જ છે, ઓકે મૂકી દીધો, સ્ટુપિડ તને ના પાડી હતી ડોટ લાઈ તેમ કેમ કીધું હું ઘેર છું? વાઈફ કે એ કીપ ક્વાઇટ, ફોન તમો નહીં મારો હતો।